पापनाशनम अघोर पाप संहारम बिल्वम शिवार्पणम पं समर्पयामि મારું નામ દિનેશભાઈ ભાનુશંકર પુરોહિત ગીરા કુલવાડીવાળા હાલ ભવનાથ અટલ અખાડા અહીં આદિ ગણપતિ ખરા ગણપતિનું મંદિર આવેલું છે ત્યાં હું પૂજા કરું છું 24 કલાક આ સ્થળે હાજર રહું છું ખરા ગણપતિ એટલે ઊભા ગણપતિ બાલ સ્વરૂપ કોઈ પણ પ્રાર્થના કરે હવન કરે હોમ કરે ગણપતિ યજ્ઞ કરે કે ભોગ ધરાવે ગણપતિ દાદા તુરત જ ઊભા જ છે એટલે તુરત જ એનું કામ દોડીને કરે છે અહીં ઘણાની આશાઓ અને મનોરથો પૂર્ણ થયેલા છે બહુ જૂનું મંદિર છે અને ગણેશ પુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ ગણપતિની આરાધના કરે એનો હવન કરે તો વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધમન ઓ મોક્ષાર્થી લભતે મોક્ષ નિર્વિઘ્નમ કુરુમેવ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ગણપતિ દાદાની અંદર બીજા દેવોનો પણ સમાવેશ થાય છે આ ગણપતિનું સ્વરૂપ છે તે ઓમ નમસ્તે બ્રહ્મ રૂપાય વિષ્ણુ રૂપાય તે નમઃ નમસ્તે રુદ્ર રૂપાય કરી રૂપાય નમો નમઃ લંબોદર નમસ્તુભ્યં શતતમોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવૈ સર્વકાર્યેષુ સર્વદા ઉમાસુત શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ અને વેદની અંદર ગણપતિ દાદાનો આ મંત્ર
મંત્ર આવે છે, ઓમ ગંગર્પતે નમઃ, આ વેદોક્ત મંત્ર છે. ઓમ આ ગણપતિ દાદાના મંદિરે મુલાકાત લ્યો, લાભ લ્યો, અલભ્ય લાભ લ્યો, દર્શન કરો. તમામ પ્રકારનું સેને કે સુખ સંપત્તિ ગણપતિ દાદા સિદ્ધિ બુદ્ધિ ના સ્વામી છે, તે સિદ્ધિ અને રિદ્ધિ ધન વૈભવ વગેરે આપશે. આનંદગીરી મહારાજ, ગુરુ શ્રી આરામગીરી મહારાજ અને આટલ અખાડાના હાલના મહોત્સવ, આ અટલ અખાડા આપણે ભવનાથ ચડ્યાથી પોસ્ટ ઓફિસની બાજુમાં પરમ અવતારાની બાજુમાં આવેલ છે. અને આ અટલ અખાડાની અંદર આદિ ગણેશ, શ્રી આદિ ગણેશ મંદિર આવેલ છે. આદિ ગણેશ એટલે ગજાનંદ, ગજાનંદ એટલે કે બાર સ્વરૂપ, એ ગુરુ ગજાનંદ ભગવાન અને ખડા ગણેશ આ મંદિરની અંદર બિરાજમાન છે. અને ભક્તોનું કામ શીઘ્ર કરે છે. ખડા ગણેશનો આ મહિમા છે કે ભક્તોનું કામ શીઘ્ર કરે છે. અને આ જે બેઠા છે એ ગુરુ ગાદી છે અમારી, અને ગુરુ પરંપરાની આ ગુરુ ગાદી છે. અને કાંઈ ધૂણો આવેલ છે, એ ધૂણો છે, એ શુદ્ધ ધૂણો છે, એના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.